ઓગણીસ સપ્ટેમ્બર 1960ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઇન્ડસ વોટર ટ્રીટી થઈ હતી. ભારત તરફથી તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આયુબ ખાન વચ્ચે આ દસ્તાવેજ ઉપર હસ્તાક્ષર થયા હતા. ઇન્ડસ વોટર એટલે કે સિંધુ નદીના પાણી પાકિસ્તાન માટે ખૂબ જ મહત્ત્વના છે અને આ નદી ભારતમાંથી વહે છે, એટલે પાકિસ્તાનને ડર હતો કે ભારત આ નદી ઉપર ડેમ બનાવીને પાણીને રોકી દે તો પાકિસ્તાનમાં દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થશે. ખાસ કરીને યુદ્ધના સમયમાં આ ડર વ્યાજબી પણ છે. જો કે ભારતે 1965, 1971 કે 1999ની લડાઈમાં પણ આ પાણીને રોક્યું નથી. ભારતીય મૂળની બીજી અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સનો આજે જન્મદિવસ છે. સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં સૌથી વધુ સમય વિતાવવાવાળી મહિલા ગણાય છે. તેમણે અંતરિક્ષમાં એક મેરેથોન પણ પૂરી કરી હતી. ભારતીય શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ વિષ્ણુ નારાયણ ભાટકંડેનું નિધન 19 સપ્ટેમ્બર 1936 થયું હતું. તેમણે શાસ્ત્રીય સંગીતને લોકપ્રિય બનાવ્યું હતું. આ માટે તેમણે અલગ અલગ સ્થળો ઉપર શાસ્ત્રીય સંગીતના તાલીમ કેન્દ્રો શરૂ કર્યા હતા. રાગોને સરળ શબ્દોમાં તેમણે વ્યાખ્યાયિત કરીને ગ્રંથ બનાવ્યો હતો, જે 6 ભાગમાં પ્રકાશિત થયો હતો. આજે જ ડાઉનલોડ કરો સૌરાષ્ટ્ર.tv. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં.